धोरण 11 विषय कम्प्यूटर चैप्टर 1 मल्टीमीडिया परिचय। बराबर पहला चैप्टर में आप जोवानुं छे कि मल्टीमीडिया परिचय। पहला जोईशुं कि मल्टीमीडिया एटले शुं। तो मल्टीमीडिया एटले शुं कि संचारण ने वधु प्रभावशाली बनाववा माटे मल्टीमीडिया उपयोग करवामां आवे छे। बराबर संचारण एटले कम्युनिकेशन। कम्युनिकेशन एटले आपणे एकबीजाने जे मळीने कि गमे ते कोईपण बीजा माध्यमथी एकबीजाना टचमां आवीए, एकबीजा साथे વાતચીત કે એકબીજા સાથે જે કંઈ બી આપણે હેરફેર કરીએ તેને કમ્યુનિકેશન કહેવાય। બરાબર છે, સંચારણ કહેવાય। તો આ જે આપણે વાતચીત કરીએ કે જે કંઈ બી આપણે કમ્યુનિકેશન કરીએ તો એ શેના દ્વારા કરીએ? મલ્ટીમીડિયા દ્વારા। બરાબર છે, તો મલ્ટીમીડિયાનો ઉપયોગ શું છે? તો કે સંચારણને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ઉપયોગ થાય છે। જ્યારે આપણે કોઈ બે વ્યક્તિઓ વાત કરવાની હોય, હમણાં તો ઇન્ટરનેટનો જમાનો છે એટલે વધારે ફોન પર વાત કરે કે પછી ઓનલાઈન વિડીયો કોલ કરે, આ રીતના જે કંઈ પણ કોમ્યુનિકેશન થાય છે તો એ શેના દ્વારા થાય છે? મલ્ટીમીડિયા। બરાબર છે, મલ્ટીમીડિયામાં બે શબ્દો છે। પહેલું છે મલ્ટી। બરાબર છે, પહેલું છે મલ્ટી। મલ્ટી એટલે શું? એક કરતાં વધારે। અને મીડિયા એટલે શું? કે એક સંચારણનો કમ્યુનિકેશનનું સાધન। બરાબર છે, મલ્ટી એટલે એક કરતાં વધારે અને મીડિયા એટલે સંચારણનું સાધન। બરાબર, તો મલ્ટીમીડિયા એ મલ્ટીપલ અને મીડિયા એ બે શબ્દોનું બનેલું છે। બરાબર, સંચારણ એટલે કે કમ્યુનિકેશન માટે એકથી વધારે મલ્ટીપલ, એકથી વધારે એટલે કે મલ્ટીપલ માધ્યમોનો ઉપયોગ થાય એટલે મલ્ટીમીડિયા કહેવાય। બરાબર છે, કમ્યુનિકેશનમાં, બરાબર સંચારણમાં કે કમ્યુનિકેશનમાં જ્યારે મલ્ટીપલ માધ્યમો એટલે કે એક કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ થાય તેને મલ્ટીમીડિયા કહેવાય છે। બરાબર છે, મલ્ટીમીડિયા એટલે શું? તો કે લખાણ। લખાણ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય છે? કમ્પ્યુટરની ભાષામાં ટેક્સ્ટ। પછી છે ચિત્રો, જેને કમ્પ્યુટરની ભાષામાં શું કહેવાશે? ગ્રાફિક્સ। વિડીયો, જે આપણે બધા જાણે છે કે વિડીયો એટલે જે આપણે ફોટાઓના જે એક શું કહેવાય, ફોટાઓને ભેગા કરીને જે કંઈ બી આપણે એક પિક્ચર ટાઈપ બનાવીએ તે। એનિમેશન, જે કંઈ બી પિક્ચર હોય એને જીવતું જાગતું બનાવવા માટે એનિમેશનનો ઉપયોગ થાય। બરાબર, એનિમેશન એટલે શું? કે જે આ જેને સ્થગિત છે, જે સ્થિર છે તેને લાઈવ હલનચલન કરતું બતાવવામાં આવે તેને એનિમેશન કહેવાય। બરાબર, એટલે મલ્ટીમીડિયામાં શેનો સમાવેશ થાય છે? લખાણ એટલે કે ટેક્સ્ટ, ચિત્રો એટલે કે ગ્રાફિક્સ, વિડીયો એટલે કે વિડીયો અને એનિમેશન, આ બધા માધ્યમોનો ભેગ એકત્રીકરણ એટલે શું? મલ્ટીમીડિયા। બરાબર છે, મલ્ટીમીડિયા શેનું બનેલું છે? લખાણ, ચિત્રો, વિડીયો અને એનિમેશન। બરાબર છે, એટલે મલ્ટીમીડિયાના અંદર જ એની વ્યાખ્યા જોડાયેલી છે કે મલ્ટી એટલે એક કરતાં વધારે, મીડિયા એટલે મીડિયા એટલે જેના દ્વારા આપણે એકબીજાને કમ્યુનિકેશન કરી શકીએ તે સાધન। બરાબર છે, તો એકબીજાને જે વધારે કમ્યુનિકેશન કરી શકીએ એક કરતાં વધારે સાધનોથી તેને શું કહેવાશે? મલ્ટીમીડિયા। અને આ મલ્ટીમીડિયા કયા કયામાં આવશે? લખાણ, ચિત્રો, વિડીયો અને એનિમેશન દ્વારા। બરાબર, પહેલાં જોઈશું આપણે મલ્ટીમીડિયાના ઘટકો, મલ્ટીમીડિયા એલિમેન્ટ્સ। હાલમાં શિક્ષણ, રંગમંચ એટલે કે સ્ટેજ, જાહેરાત, ફેશન, રમત વગેરેના ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે। કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં મલ્ટીમીડિયાનો ઉપયોગ હોય છે। મલ્ટીમીડિયામાં શેનો ઉપયોગ? લખાણ પણ હોય, આવી શકે, લખાણ પણ આવી શકે, ચિત્રો પિક્ચર તો હોય જ કે શેના માટેનું છે, વિડીયો પણ આપણે જે કંઈ બી કોઈ પ્રસંગ હોય, ગમે તે કંઈ પણ હોય તો આપણે એનો વિડીયો ઉતારીએ છીએ। બરાબર છે, પછી એનિમેશન, આપણે એને અલગ રીતે જીવતું જાગતું બતાવીને દર્શાવવા માટે। બરાબર છે, તો આમ કોઈ શિક્ષણ હોય, સ્ટેજ હોય,
એના પર કોઈ પર્ફોમન્સ થતું હોય, કોઈ જાહેરાત હોય, કોઈ ફેશન હોય, કોઈ રમત હોય, ગમે તે શૈલી હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, દરેકમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ હમણાં વધારે પડતો થાય છે. મલ્ટીમીડિયાના 5 જુદા જુદા ઘટકો આવેલા છે, બરાબર. પહેલું છે ટેક્સ્ટ, બીજું છે વિડીયો, ત્રીજું છે એનિમેશન, ચોથું છે ગ્રાફિક્સ અને પાંચમું છે ઓડિયો. આ બધા ભેગા થઈને મલ્ટીમીડિયા બને છે, જેમાં લખાણ હોય, વિડીયો હોય, એનિમેશન હોય, ગ્રાફિક એટલે કે પિક્ચર કે એટલે કે ચિત્ર હોય, અને ઓડિયો એટલે કે આપણે જે બોલીએ છીએ તે, બરાબર. આ પાંચેયનો સમાવેશ થઈને મલ્ટીમીડિયા બને છે, બરાબર છે. મલ્ટીમીડિયાના ઘટકોનો વિકાસ કરવા માટે કમ્પ્યુટર અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પણ આપણે કોઈ પિક્ચરનો વિડીયો બનાવવાના હોય, કોઈનો ઓડિયો બનાવવાના હોય, કોઈની મૂવી બનાવવાના હોય, કોઈ પણ કામ હોય, તો એના માટે આપણને કમ્પ્યુટર વધારે ઉપયોગી થાય છે, બરાબર છે. જેની આ કમ્પ્યુટરની અંદર એવી સુવિધા છે કે જેની અંદર તમે વિડીયો, ઓડિયો, લખાણ, પિક્ચર, એનિમેશન બધું જ કરી શકો. એ એક સાધન દ્વારા આપણે બધું કરી શકીએ છીએ. એના કારણે મલ્ટીમીડિયાના ઘટકોમાં જ્યારે વિકાસ કરવાનો સમય આવે ત્યારે કમ્પ્યુટરનો ભાગ વધારે હોય છે. લખાણ, ચિત્રો, ધ્વનિ, વિડીયો અને એનિમેશનને ચલાવી શકતા કમ્પ્યુટર કેટલી વાર મલ્ટીમીડિયાના કમ્પ્યુટરના નામથી પણ ઓળખી શકાય છે, બરાબર. ત્યાર પછી જોઈએ, જે મેં તમને કીધું કે મલ્ટીમીડિયાના ઘટકો છે તેને અહીંયા પિક્ચર દ્વારા બતાવવામાં આવ્યા છે કે જેના દ્વારા તમને વધારે ખ્યાલ આવે. પહેલું ટેક્સ્ટ. ટેક્સ્ટ એટલે આપણે જે લખાણ લખીએ તે ઇમેજ. આ જે બધા ચિત્રો બતાવ્યા છે તે ઇમેજ કહેવાય. સાઉન્ડ એટલે તમને બધાને ખબર જ છે, અવાજ. એનિમેશન આ એક ચિત્ર છે, ત્યાર પછી બીજું ચિત્ર છે, ત્યાર પછી આ રીતના અલગ અલગ ચિત્રો છે. એને આપણે જ્યારે રન કરીએ, જ્યારે એને પ્લે કરીએ ત્યારે એવું લાગે કે એક ચિત્ર જે અંદર જે પેલો જે પ્રાણીનું ચિત્ર છે તે દોડતું હોય એવું બતાવવામાં આવે, બરાબર. અને પછી છે વિડીયો. વિડીયો પણ બધાને ખ્યાલ છે, આજકાલ બધા મોબાઈલ દ્વારા બધા વિડીયો ઉતારે જ છે, બરાબર. એમાં આપણે પહેલું જોઈશું લખાણ વિશે, ટેક્સ્ટ વિશે, બરાબર. કોઈ પણ વિષયની રજૂઆત માટે તેમાં લખાણ ઉમેરવાની પ્રક્રિયાને મલ્ટીમીડિયાનું એક પાયારૂપ પગલું છે. જ્યારે કોઈ આપણે મલ્ટીમીડિયામાં કોઈ પણ એક વિષય લઈએ, બરાબર, એ વિષય વિશે કંઈ પણ આપણે બનાવવાના હોય કે કંઈ પણ એ વિષય વિશે માહિતી જોઈતી હોય તો આપણે એમાં લખાણ લખીએ તો જ જે જોઈ છે સામેવાળાને ખબર પડે કે આપણે જે વિષય પર રજૂઆત કરી છે તે સેના વિશે છે. એ લખાણ દ્વારા વાંચીને સમજીને સામેવાળું વ્યક્તિને ખબર પડે કે આપણે જે કંઈ પણ લખાણ લખ્યું છે, જે કંઈ બી વિષય આપણે પ્રેઝન્ટેશન કરવાના છે એ સેના વિશે છે, બરાબર. ઉપયોગકર્તાને માહિતી પૂરી પાડવા માટે લખાણનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એનો આપણે તો કેવું હોય કે કોઈ પ્રેઝન્ટેશન હોય આપણે બનાવીને મૂકી દઈએ, એમાં કોઈ લખાણ ન હોય, ખાલી ફક્ત ચિત્ર હોય કે ઓડિયો હોય, તો એના દ્વારા સામેવાળું જે વ્યક્તિ છે જે વાપરે છે એ જે પ્રેઝન્ટેશન એને ખબર નહીં પડે કે શેના વિશે છે, આપણે કયા અર્થમાં આપણે એ ચિત્ર મૂક્યું, જે તે કયા અર્થમાં આપણે એ ઓડિયો મૂક્યો, બરાબર. તો એ જે કંઈ પણ બધી વસ્તુને જે સાચા અર્થમાં આપણે સામેવાળા વ્યક્તિને ઉપયોગકર્તાને માહિતી પૂરી પાડવી હોય તો એના માટે લખાણનો જરૂર છે. આપણે લખાણથી લખી શકીએ, લખાણ લખેલું હોય તેનાથી એ વાંચીને સમજી શકીએ કે આપણે શેના માટે જે કંઈ બી પ્રેઝન્ટેશન બનાવી છે તેનો હેતુ, બરાબર. લખાણ એ શબ્દ, લીટી કે ફકરા એમ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. આપણે લખાણ કોઈ લીટી, જે હમણાં હાલમાં આ એક લીટી છે એ પણ એક લખાણ છે, આ બે લીટી છે એ પણ એક લખાણ છે, આ ફકરા ટાઈપે જે પોઈન્ટ દ્વારા લખ્યું છે એ પણ એક લખાણ છે. એટલે લખાણને ફકરા સ્વરૂપે કોઈ લીટી દ્વારા કે કોઈ શબ્દ દ્વારા લખી શકે છે. મલ્ટીમીડિયા માટે લખાણ સ્વરૂપની વિગતો દર્શાવવા માટે કોઈ પણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય છે.
જ્યારે આપણે લખાણ લખવાનું હોય ત્યારે આપણે એમાં ટેક્સ્ટ એટલે કે લખાણ ઉમેરવું પડે, તો એ જ લખાણ લખવા માટે આપણે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીએ છીએ. એ ટેક્સ્ટ એડિટર દ્વારા આપણે જે કંઈ પણ લખાણ લખવું હોય એ લખાણ લખી શકીએ છીએ. ટેક્સ્ટમાં વિવિધ અસર મેળવવા ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય છે. વ્યવસાયિક જરૂરિયાત માટે મલ્ટીમીડિયાના સોફ્ટવેર દ્વારા લખાણના જુદા જુદા પ્રકારના કદ, રંગ અને શૈલી મેળવી શકાય છે. ટેક્સ્ટમાં વિવિધ અસર મેળવવા ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય. જ્યારે આપણે કોઈ લખાણ લખીએ તો એને કોઈ અલગ રીતે લખાણને દર્શાવવું, ધારો કે કોઈને ઘાટા અક્ષર જોઈતા હોય, કોઈને આડા સે ત્રાસા અક્ષર જોઈતા હોય, કોઈને મરોડ અક્ષર જોઈતા હોય, તો એ અલગ અલગ અક્ષરોમાં આપણે લખવા માટે ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. સોફ્ટવેર દ્વારા લખાણના જુદા જુદા પ્રકારના કદ, સાઈઝ, નાની મોટી જે કંઈ બી આપણે રાખવી હોય તે રાખી શકીએ. એનો રંગ, જે કંઈ બી લખાણ લખ્યું છે તેને અલગ રંગમાં રાખી શકીએ. અને શૈલી, બરાબર, અલગ અલગ ટાઈપના અક્ષરો આવે છે, ટાઈમ્સ ન્યૂ રોમન, એરિયલ, ઇટાલિક, બરાબર, અલગ અલગ ટાઈપના અક્ષરો આવે છે, તે અલગ અલગ ટાઈપના આપણે અક્ષરો લખી શકીએ. એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ ટાઈપ ફેસ તરીકે ઓળખાય છે. બરાબર છે. આપણે કોઈ એક ફકરો કે આખો પેજ જે કોઈ એક જ ટાઈપના લખાણમાં લખેલું હોય તો એ જે લખાણ અક્ષરોનો સમૂહ હોય એને શું કહેવાશે? ટાઈપ ફેસ. બરાબર. દાખલા તરીકે અહીંયા આપ્યું છે ટાઈમ્સ, એરિયલ, કુરિયર, બરાબર. આ બધા એક લખાણના પ્રકારો છે જે આપણે જે તે તમને જે ઈચ્છા હોય તે પ્રમાણે સિલેક્ટ કરીને આપણે જે લખાણ લખ્યું છે તેને એમાં ફેરવી શકીએ. પછી છે કદ. કદ એટલે અક્ષરના ઉપરના ભાગથી નીચેના ભાગ જેટલું અંતર, તેને પોઈન્ટ એકમ તરીકે દ્વારા રજૂઆત કરવામાં આવે છે. બરાબર. આપણે જે કંઈ બી લખાણ લખ્યું છે તેના આપણે સાઈઝ એટલે એનું કદ ચેન્જ કરી શકીએ છીએ, નાનું મોટું કરી શકીએ છીએ. ઉપરથી શરૂઆત કરીએ તે નીચેના અંત સુધી આપણે જે કોઈ એક અક્ષર લખ્યું, ધારો કે ક, તો કનો જે ઉપરનો પોઈન્ટ છે તે કનો નીચેનો પોઈન્ટ જ્યાં પતે તો એ બે વચ્ચેનો જે ગાળો છે તેને શું કહેવાશે? કદ. બરાબર. અક્ષરનું કદ કહેવાશે. આ જે કદ છે એ કદને આપણે પોઈન્ટ એકમ દ્વારા રજૂ કરી શકીએ. બરાબર. ધારો કે કોઈ અક્ષર છે તો એને નાનો મોટો કરવો હોય તો એને 16 પોઈન્ટ 24 પોઈન્ટ 30 પોઈન્ટ, બરાબર, 16 પોઈન્ટ એટલે નાનું, 24 પોઈન્ટ એટલે થોડું મોટું, 30 પોઈન્ટ એટલે એના કરતાં મોટું. આ રીતના પોઈન્ટ દ્વારા આપણે એનું કદ વધારે ઘટાડી શકીએ છીએ. લખાણ ટાઈપ ફેસને બે વર્ગમાં વહેંચી શકાય છે. બરાબર છે. લખાણનું જે ટાઈપ ફેસ છે, બરાબર, એ ટાઈપ ફેસને બે પ્રકાર વર્ગમાં વહેંચી શકાય છે. એક છે સેરિફ ને બીજું છે સાન્સ સેરિફ. બરાબર. સેરિફ જેમાં આ પ્રકારના અક્ષરો આવશે અને સાન્સ સેરિફ એ આ પ્રકારના અક્ષરો આવશે. બરાબર. આ છે ટાઈપ ફેસના ઉદાહરણ. હવે બેનો તફાવત જોઈશું. પહેલા છે સેરિફ. સેરિફ પ્રકારના ફોન્ટમાં અક્ષરના છેડા પર થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે. એટલે સેરિફ ટાઈપના અક્ષરોમાં કેવા હોય છે? થોડા મળોળ, થોડા સરસ દેખાય એ રીતના છેડા પર એને થોડા સુશોભન કરેલા હોય એવા અક્ષરો હોય છે. આગળ આપણે જોયું તે રીતના અહીંયા બતાવ્યા જ છે. જો અહીંયા નીચે કેવી રીતે થોડું અહીંયા વળાંક છે, અહીંયા થોડું વળાંક, જ્યાં એ પતે ત્યાં એ જો, બરાબર, એવા અક્ષરોને શું કહેવાશે? સેરિફ. જ્યારે સેન્સ સેરિફમાં શું હોય? સીધી જ લીટી, કોઈ વળાંક નહીં, કશું નહીં, એકદમ સાદગીથી આ અક્ષરો હોય છે. બરાબર છે. એટલે સેરિફ પ્રકારના ફોન્ટમાં અક્ષરના છેડા પર થોડું સુશોભન હોય છે, જ્યારે સાન્સ સેરિફ સુશોભન વગરના હોય છે. ટાઈમ્સ, સેન્ચુરી, બુકમેન વગેરે સેરિફ ફોન્ટના ઉદાહરણ છે. હમણાં જે લાસ્ટમાં જે બતાવ્યું મેં તમને ઉદાહરણ, એ ટાઈમ્સ ન્યૂ રોમનના અક્ષરો હતા જે સેરિફમાં એનો સમાવેશ થાય, કારણ કે એની નીચે થોડા સુશોભનવાળા છેડા હતા. જ્યારે એરિયલ, વેદના, હેલવેટિકા આ બધા એ સાન્સ સેરિફના ઉદાહરણ છે, જેની લાસ્ટ ઇમેજમાં બતાવ્યું તે રીતના સાન્સ સેરિફનું જે ઇમેજ હતું તે એરિયલ પ્રકારના અક્ષરો હતા જે સાદા અને જે કોઈપણ સુશોભન વગરના હોય છે.
लीटीमां आवेल लखाणने वधु सरळतापूर्वक वाँची शकता होवाने कारणे सेरिफ फॉन्टनो उपयोग छापेला पाना माटे वधु करवामां आवे छे। बराबर, सेरिफ टाइपना अक्षरो जे होय छे तेमां शुं होय छे, सुशोभनवाळू होय छे, ए छापेला होय एवा देखाय छे। માટે જ્યારે છાપકામનો કામ વધારે હોય ત્યારે આવા સેરિફ ટાઈપના ઉપયોગ અક્ષરોનો ઉપયોગ વધારે થાય છે। બરાબર, જ્યારે સાન્સ સેરિફનો ઉપયોગ સામાન્ય રીતે મઠારા કે શીર્ષક માટે કરવામાં આવે છે। જ્યારે હેડિંગ એકદમ વ્યવસ્થિત વંચાય એવું હોવું જોઈએ તો પ્રેઝન્ટેશનના જે ઉપયોગ કરતા છે તે લોકોને ખબર પડે કે શેના માટેનું પ્રેઝન્ટેશન છે। માટે હંમેશા મઠારું સાદગી ભરેલું થોડું વધારે હોય છે, તો જેના માટે સાન્સ સેરિફ નો ઉપયોગ થાય છે। બરાબર છે, જ્યારે છાપકામ કરવાનું હોય, જ્યારે અક્ષરોને લખાણને વધારે સરસ બનાવવાનું હોય ત્યારે સેરિફ પ્રકારના લખાણનો ઉપયોગ થાય છે। સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લખાણનું વાંચન કરવું હોય ત્યારે સેરિફ ફોન્ટનો ઉપયોગ થાય છે। બરાબર, લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા ફોન્ટ વર્કનો ઉપયોગ કરી શકાય જે ઓપન ઓફિસ સ્પેસમાં ઉપલબ્ધ હોય છે। આગળ વર્ડ ભણી જ ગયા હશે અત્યાર સુધીમાં, એમાં વર્ડ આર્ટ કરીને જે કંઈ ફોન્ટના સ્ટાઇલ હતા એ બધા લખાણ આપણે કયા અક્ષરોમાં કયા રંગમાં કયા મરોળમાં લખવાના છે એના ઉદાહરણ આપ્યા જ હતા। એમાંથી આપણે આ રીતે કોઈ પણ સિલેક્ટ કરીને આપણે આપણું જે લખાણ છે તેને વધારે આકર્ષક, વધારે સુશોભિત બને તે રીતના આપણે બનાવી શકીએ। આ થયું આપણું લખાણનો જે ઘટક હતો, બરાબર, મલ્ટીમીડિયાનો જે લખાણનો જે ઘટક હતો તે અહીંયા પૂરો થાય છે। બરાબર છે, બાકીના જે ઘટકો છે ઇમેજ, સાઉન્ડ, એનિમેશન, વિડીયો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।